મહત્વના સમાચાર. કોરોનાને લઈ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન જાહેર થઈ છે. 30 સપ્ટેમ્બર જાહેર કરેલી ગાઈડલાઈન 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કામકાજને મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કોઈ નવો સુધારો વધારો કરવામાં નથી આવ્યો. કોરોનાને લઈ ગૃહ મંત્રાલય તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈન છે તે 30 નવેમ્બર સુધી ગાઈડલાઈન યથાવત રહેશે. વધુ વિગતો સાથે સહયોગી પરેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, ગૃહ મંત્રાલય તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, શું ફેરફાર, કોઈ સુધારો વધારો હાલ નથી, શું અપડેટ સામે આવી રહી છે? કુંજ, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આ ગાઈડલાઈનમાં કોઈ સુધારો વધારો નથી. છેલ્લે 30 સપ્ટેમ્બર 2020 રોજ જે ગાઈડલાઈન જાહેર કરી હતી તેને જ હવે લંબાવવામાં આવી છે. મતલબ કે એ સમયે 30 સપ્ટેમ્બરે જે ગાઈડલાઈન જાહેર કરી હતી તેના તમામ મુદ્દાઓ જે છે તે 30 નવેમ્બર એટલે કે હજુ એક મહિના સુધી લાગુ રહેશે. આ ગાઈડલાઈનમાં કોઈ પણ સુધારો વધારો સરકારે કર્યો નથી. હવે જો આપણે સપ્ટેમ્બર મહિનામાં 30 તારીખે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત રમતવીરો માટે જે સ્વિમિંગ પુલનો ઉપયોગ કરતા હોય છે તેને મંજૂરી આપવામાં આવી હતી. બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B ઉદ્દેશ્યથી જે એક્ઝિબિશન હોલ જે હોય છે કે જ્યાં આ લોકોની મિટિંગ્સ મળતી હોય છે તેને મંજૂરી હતી. આ ઉપરાંત સિનેમા થિયેટર્સ મલ્ટીપ્લેક્સ આ તમામ 50% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી હતી. તો આ તમામ બાબતો છે હજુ પણ એક મહિના સુધી લાગુ રહેશે. મતલબ કે આમાં કોઈ ના તો કોઈ સુધારો કરાયો છે ના કોઈ વધારો કરાયો છે, નથી કોઈ અપડેટ. સેમ એજ ગાઈડલાઈન જે છે તે એક મહિના સુધી કન્ટિન્યુ રહેશે. હાલાકી વેપારીઓને કેટલીક આશાઓ હતી. આ ઉપરાંત જે મલ્ટીપ્લેક્સ જે માલિકો છે તેમને પણ હતી કે કદાચ ક્ષમતા વધારવામાં આવી શકે છે, પરંતુ આ પ્રકારનો કોઈ નિર્ણય સરકારે લીધો નથી. અને ખાસ કરીને જ્યારે આજે આવનારો મહિનો છે નવેમ્બર તે તહેવારોનો મહિનો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉપરાંત બહાર ફરવા માટે જતા હોય છે તો કદાચ બની શકે તેના કારણે પણ સરકારે જે છે વધારે છૂટછાટ આપવાનું અત્યારે જે છે યોગ્ય સમજ્યું નથી અને જે જૂની ગાઈડલાઈન હતી તેને જ હવે કન્ટિન્યુ કરવામાં આવી છે. ચોક્કસ પરેશ, આભાર જાણકારી આપવા બદલ. 30 સપ્ટેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈન 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થતું હતું તે યથાવત રહેશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કામકાજને મંજૂરી આપવામાં આવી હતી તે યથાવત રહેશે. જ્યારે ગાઈડલાઈનમાં કોઈ નવો સુધારો વધારો કરવામાં નથી આવ્યો. કોરોનાને લઈ ગૃહ મંત્રાલયની આ ગાઈડલાઈન જાહેર થઈ છે. ગાઈડલાઈનમાં કોઈ સુધારો વધારો કરવામાં નથી આવ્યો. ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે કોરોનાને લઈને. 30 સપ્ટેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈન જે 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.